हेलो फ्रेंड्स, स्वागत छे તમારું મારા કિચનમાં। આજે પૌવામાંથી એક સરસ વાનગી બનાવીશું। ઘરની રેગ્યુલર વસ્તુઓમાંથી નાસ્તો રેડી થઈ જાય છે, તો ચાલો એને બનાવવાની શરૂઆત કરીએ। તો એક બાઉલમાં એક કપ રેગ્યુલર જાડા પૌવા લેવાના, એને પાણીથી સાફ કરી લેવાના, એટલે બધી જ ગંદકી દૂર થઈ જાય। એટલે બે પાણીથી ધોઈને પૌવા ક્લીન કરી દેવાના અને પછી એમાં 2-3 ચમચી જેટલું પાણી એડ કરીને એને સાઈડ પર રાખીશું। આનાથી વધારે પાણી એડ નથી કરવાનું અને સાઈડ પર 5 મિનિટ માટે મૂકીશું, એટલે પૌવા ફૂલી જાય અને થોડા સોફ્ટ પણ થઈ જશે। હવે એક પેનમાં થોડું તેલ એડ કરવાનું। તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને એમાં 1/2 ચમચી જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/4 ટીસ્પૂન હળદર એડ કરવાની। જો ગેસની ફ્લેમ ફાસ્ટ હશે તો બધા જ મસાલા બળી જશે, એટલે ફ્લેમ સ્લો રાખીને બધા જ મસાલા એડ કરીશું। અંદર પેપ્રિકા અને સફેદ તલ અથવા કાળા તલ એડ કરવાના અને એને સૌતે કરીશું। પેપ્રિકાની ઓપ્શનમાં કટ કરેલા મરચાં પણ તમે એડ કરી શકો। તો હવે 1/2 કપ બેસન એડ કરવાનું, એટલે મસાલા સાથે મિક્સ થઈ જશે અને સૌતે કરીશું, એટલે બેસનનો થોડો કલર પણ ચેન્જ થઈ જશે અને જેમ જેમ સૌતે કરીશું એમ સરસ સુગંધ પણ આવશે। સ્લો ફ્લેમ પર જ સૌતે કરીશું। લગભગ 3-4 મિનિટમાં બેસન સૌતે થઈ જાય છે અને પૌવા પણ સોફ્ટ થઈ ગયા છે, એકદમ ઇઝીલી મેશ થઈ જાય છે। જો આ રીતે મેશ નહીં થાય તો થોડું પાણી એડ કરીને એને રેસ્ટ આપવાનો, એટલે પૌવા સોફ્ટ થઈ જશે। પૌવાને મેશ કરતાં પાણી નીકળે એટલા સોફ્ટ પૌવા નથી કરવાના। તો હવે એની અંદર સૌતે કરેલું બેસન એડ કરીશું, ફાઇનલી ચોપ કોથમીરને એડ કરવાની અને એમાં રેગ્યુલર મસાલા કરી લઈશું। તો થોડો ગરમ મસાલો, આમચૂર પાવડર, થોડો ચાટ મસાલો અને મીઠું એડ કરવાનું અને મિક્સ કરી દેવાનું। આમચૂર પાવડર અને ચાટ મસાલો નહીં હોય તો 1 ચમચી લીંબુનો રસ એડ કરી દેવાનો। લોટ બાંધતી વખતે પાણીનો યુઝ નથી કરવાનો, પૌવામાં જે મોઇશ્ચર હશે એનાથી જ ડો રેડી થઈ જાય છે। પૌવામાં પાણી વધારે હશે તો ડો સોફ્ટ બનશે અને નાસ્તો પણ સોફ્ટ બનશે। હવે આ રીતનો ચોખા પાપડી બનાવવા માટેનો પાટલો મળે છે, એનો યુઝ કરીને નાસ્તો બનાવશું। તો પહેલાં પ્લાસ્ટિકની કોથળીને તેલથી ગ્રીસ કરી લેવાની, એટલે નાસ્તો ચીપકશે નહીં। હવે જે ડો રેડી કરેલો તેમાંથી એક પોર્શન લેવાનો અને એને કોથળી ઉપર મૂકી દેવાનો અને બીજી કોથળીથી કવર કરી લેવાનો અને પાટલો બંધ કરીને એને પ્રેસ કરીશું। આ રીતે બધી બાજુ ફેરવીને પ્રેસ કરીશું એટલે નાસ્તો ઇવન બનશે। વણીને કે પછી હાથથી થાપીને પણ તમે આ નાસ્તો બનાવી શકો, પણ આ રીતે કરવાથી નાસ્તો ફટાફટ બની જાય છે। તો તમે જોઈ શકો છો કે ભાખરી બનીને રેડી છે। તો વાડકી કે કટરથી રાઉન્ડ શેપના કટ કરી લેવાના, કોઈ પણ શેપમાં બનાવી શકાય। ઇવન તમે આને ભાખરી તરીકે પણ યુઝ કરી શકો અને સોફ્ટ મૂઠિયા પણ બનાવી શકાય। આ રીતે બધો જ નાસ્તો રેડી કરી લીધો છે અને એક બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે। તો હવે નાસ્તાને ફ્રાય કરી લેવાનો અને ઉલટ પલટ કરીને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું। આ નાસ્તાને ફ્રાય કરતાં વધારે ટાઈમ નથી લાગતો, કારણ કે પૂરી પતલી પતલી બનાવેલી છે। આ નાસ્તો ફ્રાય કરતી વખતે એકબીજા સાથે સ્ટીક પણ નથી થતો, એટલે એકસાથે ઘણી બધી પૂરી ફ્રાય કરી શકાય। પૌવામાંથી આવો નાસ્તો તમે નહીં બનાવ્યો હોય તો તમે જરૂરથી બનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો। તો આવી જ અવનવી રેસીપી સાથે હું ફરીથી આવીશ। ત્યાં સુધી બાય બાય।